આગળના વિડીયોમાં આપણે એકથી નવ સુધીના ઘડિયા જોયા અને સમય ખૂટી ગયો હતો ખરેખર તો તે સારી વસ્તુ છે કારણ કે એકથી નવના ઘડિયા પાયો છે અને જો તમે એકથી નવના ઘડિયા જાણતા હશો તો તમે જોઈ શકશો તમે એકથી નવ વચ્ચેની સંખ્યા ગુણ્યા બીજી એકથી નવ વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરી શકશો તમે કોઈ પણ ગુણાકારનો સવાલ કરી શકો છો પણ હવે હું અહીં શરૂ કરવા માગું છું હું અહીં દસ અગિયાર બારના ઘડિયા પૂરા કરવા માગું છું તો દસ ગુણ્યા એટલે ચાલો શૂન્ય શરૂ કરીએ ગુણ્યા ગુણ્યા એટલે શૂન્ય શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય દસ વખત એટલે શૂન્ય દસ ગુણ્યા એક એટલે શું દસ ગુણ્યા એક સારું તે દસ એક વખત અથવા તે એક વત્તા તે પોતે દસ વખત તે દસ છે મને લાગે છે આ જગ્યા તમારા માટે બીજી પ્રકૃતિ છે દસ ગુણ્યા બે એટલે શું દસ ગુણ્યા બે હું રંગ બદલવાનો વિચારતો હતો પણ મેં ન બદલ્યો દસ ગુણ્યા બે તે દસ વત્તા દસ કે જે વીસ થાય વીસ બરાબર અને ધ્યાન આપો આપણે દસ આગળ વધીએ છીએ ફરીથી બીજા દસ આગળ વધીએ તો વીસ મળે દસ ગુણ્યા ત્રણ એટલે શું સારું તે દસ વધતા દસ વત્તા દસ ત્રીસ અથવા આપણે દસ ગુણ્યા બે વધતા બીજા દસે એમ જોઈ શકીએ છીએ જેના બરાબર ત્રીસ થશે દસ ગુણ્યા ચાર એટલે શું હું વિચારું છું કે તમે અહીં એક પેટર્ન જોઈ શકો છો દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ ધ્યાન આપો દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ જો હું તમને પૂછું કે દસ ગુણ્યા ચાલો હું બીજા રંગથી કરું પાંચ સારું તેના બરાબર પચાસ થાય દસ ગુણ્યા કંઈ પણ કરીએ તો તે કંઈ પણ ની પાછળ શૂન્ય થાય તો આ દસ ના ઘડિયા માટે તમારે લગભગ યાદ રાખવાની જરૂર નથી તો ચાલો આગળ જઈએ દસ ગુણ્યા છ એટલે શું તેના બરાબર સાહીઠ થાય છ શૂન્ય દસ ગુણ્યા સાત એટલે સિત્તેર દસ ગુણ્યા આઠ આ લગભગ હાસ્યાસ્પદ છે દસ ગુણ્યા આઠ એટલે એસી દસ ગુણ્યા નવ નેવું દસ ગુણ્યા દસ હવે તે રમૂજી લાગે છે દસ ગુણ્યા દસ તે દસ ચાલો જુઓ હું અહીં લખું છું હું ચાલો હું તે નારંગી રંગથી કરું દસ ગુણ્યા દસ તો તે દસ દસ વખત અથવા દસની પાછળ શૂન્ય ત્યાં જુઓ ધ્યાન આપો કંઈ પણ ગુણ્યા દસ કરવા માટે હું ફક્ત શૂન્ય જ ઉમેરું છું પછી મને જવાબ મળી જાય છે તો તે એકસો છે ને હું વિચારું છું કે તમે આ સમજી ગયા છો મેં દસ ને દસ વખત દસ વખતે તમે દસ વીસ ત્રીસ ઉપરથી જાઓ છો ત્રીસ એટલે ફક્ત ત્રણ દસ નેવું એટલે ફક્ત નવ વખત દસ અથવા નવ ગુણ્યા દસ ચાલો આગળ જોઈએ તો દસ ગુણ્યા અગિયાર એટલે અગિયારની પાછળ શૂન્ય એકસો અને દસ છેલ્લે દસ ગુણ્યા બાર એટલે એકસો ને વીસ હવે ફક્ત પેટર્ન જાણો છો તો તમે કઈ પણ કરી શકો છો જો હું તમને પૂછું કે પાંચ હજાર સાતસો બત્રીસ ગુણ્યા દસ એટલે શું તો કેટલા થશે તે સંખ્યાની સાથે વધારાનું શૂન્ય થશે તો તે થશે હું તે વાંચીશ નહીં પાંચ સાત ત્રણ બે અને તેની પાછળ શૂન્ય અને તમે જાણો છો આ નાનું અલ્પવિરામ છે મેં તે સંખ્યામાં લખ્યું છે તે સંખ્યાને વાંચવા સહેલું બનાવે છે તો તમે અલ્પવિરામ મૂકો તમે અહીંથી શરૂ કરો અને પછી ત્રણ અંક પછી અલ્પવિરામ મૂકો તો હું અહીં અલ્પવિરામ મૂકવા જઈ રહ્યો છું અહીં હવે વાંચી શકાય ખરેખર અલ્પવિરામ ઉમેરવાથી અથવા તેનાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી તે ફક્ત વાંચવામાં મદદ કરે છે હવે પાંચ હજાર સાતસો બત્રીસ ગુણ્યા દસ એટલે સત્તાવન હજાર ત્રણસો વીસ થાય હું ફક્ત ત્યાં શૂન્ય ઉમેરું છું પણ આ એક સીધો સાદો ગુણાકાર છે ને ધ્યાન આપો આપણે પાંચ હજારને દસ સાથે ગુણ્યા અને આપણને પચાસ કરતાં કંઈક વધારે હજાર મળ્યા તો તે પાંચ ગુણ્યા દસ બરાબર પચાસને સરખું જ છે પાંચના બદલે મારી પાસે પચાસ હજાર છે અને તેથી મને પચાસ હજારને કંઈક મળ્યા આ બધું વધારાનું અને પછી આ પ્રકારના સવાલ કેવી રીતે થાય તે ભણીશું પણ મને લાગ્યું કે તમે આ શૂન્ય ઉમેરવાની પેટર્ન વિશે થોડો ખ્યાલ મેળવી લો તમે દસના ઘડિયા પહેલેથી જ જાણો છો ચાલો આપણે અગિયારના ઘડિયા જોઈએ અગિયારમાં કંઈક થોડું સારું તે શરૂ કરવા પહેલાં જેમ મોટી સંખ્યા આવતી જાય તેમ તે વધુ અઘરું લાગશે તો અગિયાર ગુણ્યા શૂન્ય તે સહેલું છે શૂન્ય થાય અગિયાર ગુણ્યા એક આ પણ સહેલું છે તે અગિયાર થશે હવે પેટર્ન જોવાનું શરૂ કરીએ અગિયાર બે ને બે માં અગિયાર વખત ઉમેરીએ પણ તે તેના બરાબર બાવીસ થશે જો આપણે અગિયાર ગુણ્યા ત્રણ કરીએ તો તેના બરાબર તેત્રીસ થાય અગિયાર ગુણ્યા ચાર બરાબર ચુમ્માળીસ આ તમારા માટે સમજી શકાયું છે અગિયાર ગુણ્યા પાંચ એટલે અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન ધ્યાન આપો હું પાંચ બે વખત મૂકું છું અગિયાર અગિયાર ગુણ્યા ગુણ્યા છ એટલે એટલે શું છાસઠ થાય સાત ચોર્યાસી ના ખાલી મજાક કરું છું હું આ રીતે અણગમતી પરિસ્થિતિ કરવા નથી માંગતો પણ ખરેખર તો તે સિત્તોતેર થાય તમારે એ જંગ ફરીથી લખવાનો સિત્તોતેર ચાલો હું રંગ બદલું અગિયાર ગુણ્યા આઠ એટલે અઠ્યાસી અગિયાર ગુણ્યા નવ બરાબર નવ્વાણું હવે અગિયાર ગુણ્યા બાર એટલે કેટલા અગિયાર ગુણ્યા બાર અરે માફ કરજો મેં દસ તો વચ્ચે છોડી દીધા અગિયાર ગુણ્યા દસ તમે કહેશો તે દસો દસ ના તે ખોટું છે દસો દસ ન થાય આપણી ફરીથી લખો છો તે ફક્ત એક અંકની સંખ્યા છે તો તે સુધીની સંખ્યા માટે જ આમ કરશે સારું આ આપણે બે રીતે કરી શકીએ આપણે અગિયાર નવ વખત ઉમેરીશું તો આપણે કહી શકીએ કે તે નવ્વાણું થાય અને એક વત્તા અગિયાર તો પછી શું મળે આપણને એકસો દસ મળે હું તમને એ બતાવવા માંગુ છું કે સારું તમે પહેલેથી જ આ રીતના બેંકના સરવાળાનો વિડીયો જોયો હશે તો તે એકસો દસ થાય જે દસના ના ઘડિયા શીખ્યા તે ગુણધર્મ વાપરી શકીએ કે જ્યાં તમે અગિયાર ગુણ્યા દસ કરો તમે અગિયાર સાથે શૂન્ય ઉમેરો અને તે અગિયાર ત્યાં છે છેલ્લે ચાલો અગિયાર ગુણ્યા બાર કરીએ અગિયાર ગુણ્યા બાર યાદ રાખવું એટલું સહેલું નથી ગમે તે રીતે તમારે યાદ રાખવું પડશે તો અગિયાર ગુણ્યા વધારે દસ માં અગિયાર વધારે થશે તો આપણે તેમાં અગિયાર ઉમેરીએ અગિયાર વત્તા એકસો દસ એટલે એકસો એકવીસ હું લખીશ અહીંયા અને ખરેખર તમે જોશો કે જેમ અગિયારના ઘડિયામાં આગળ વધતા જઈશું તેમાં તેનો એક ક્રમ જળવાતો રહેશે પણ હું તે આગામી વિડીયો માટે છોડું છું અને છેલ્લે આપણી પાસે અથવા બાર ને પોતાની સાથે અગિયાર વખત ઉમેરીએ અથવા આપણે એમ કહી શકીએ કે આ તો અગિયાર ગુણ્યા અગિયારમાં એક અગિયાર વધારે છે તો તે કેટલા થાય અને તેમાં અગિયાર ઉમેરો તો તમને શું મળ્યું એકસો બત્રીસ મળશે હું ફક્ત એકસો એકવીસમાં અગિયાર ઉમેરું છું અને એકસો બત્રીસ મળી હવે તમે આ બીજી રીતે કરો તમે કરશો દસ ગુણ્યા અગિયાર એટલે શું તો આપણે તે પહેલેથી જાણીએ છીએ તે એકસો વીસ થાય તો અગિયાર ગુણ્યા બાર કારણ કે આપણે બાર એક વખત વધારે ગુણીએ છીએ તો તે બાર વધારે થશે તો તે એકસો બત્રીસ થશે તો બંને રીતે એક જ જવાબ મળ્યો બરાબર ચાલો બારનો ઘડિયો કરીએ બારનો નો ઘડિયો તમે આ જાણશો કે તમે કોઈ પણ રીતના ગુણાકાર તૈયાર કરવા માટે સક્ષમ છો ને આપણે આગામી વિડીયોમાં જોઈશું તો બાર ગુણ્યા શૂન્ય સાવ સહેલું છે શૂન્ય બાર ગુણ્યા એક આપણને સાવ સહેલું છે બાર થાય હવે આ મજાનું થતું જાય છે આપણે દરેક વખતે બાર ઉમેરતા જઈશું બાર ગુણ્યા બે બરાબર ચોવીસ બાર વત્તા બાર એટલે ચોવીસ ખરું ને બાર ગુણ્યા ત્રણ બાવીસ નહીં ચાલો હું ફરીથી લખું બાર ગુણ્યા ત્રણે બાર વત્તા બાર વત્તા બાર થશે હું અહીં લખીશ અથવા આપણે તેને બે વખત એમ લખી મને લાગે છે મારું મગજ ખોટું કરી રહ્યું છે આપણે તેને બે વત્તા બાર એમ ફરીથી લખીએ આપણે એને ચોવીસ વત્તા બાર એમ પણ લખી શકીએ કોઈ પણ રીતે બધી જ રીતે આપણને છત્રીસ મળશે અને ધ્યાન આપો તેમાં બાર ઉમેરો બાર ગુણ્યા ચાર બાર ગુણ્યા ચાર બરાબર અડતાલીસ અને આ ઘણી બધી રીતે વિચારી શકો છો તમે અગિયાર ગુણ્યા ચાર એ ચુમ્માલીસ થાય એમ કહેશો ખરું ને અગિયાર ગુણ્યા ચાર બરાબર તેમાં બીજા ચાર આગળ जाओ તો તમને બાર ગુણ્યા ચાર મળશે અથવા તમે બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ અને તમે તેમાં બીજા બાર ઉમેરો તો તમને અડતાલીસ મળશે કોઈ પણ રીતે કામ કરશે કારણ કે તમે કોઈ પણ દિશામાં ગુણાકાર કરી શકો છો ચાલો આગળ જઈએ

અને હું ગંભીર છું તમે જાણો છો હું તમારા કરતા ઘણો મોટો છું અને મારા મગજમાં તે દ્રઢ બનાવી લઉં હું બાર ના ઘડિયા પર જાઉં છું અને મને યાદ છે કે તે બરાબર જ છે આ રીતે અરે બાર ગુણ્યા પાંચ ઘણી વખત મારા મનમાં ચાલો હું બીજા બાર ઉમેરું અરે આ ખરેખર સાચો જ છું હું બાર ગુણ્યા છ એટલે બોતેર બરાબર અને પછી તમે બાર ગુણ્યા આઠ પર જાઓ બાર ગુણ્યા સાતમાં બાર ઉમેરો છન્નું બાર ગુણ્યા નવ અને તેમાં બાર ઉમેરો તો તે એકસો આઠ થશે એકસો આઠ અને પછી બાર ગુણ્યા દસ આ સરળ છે ખરું ને આપણે બાર સાથે શૂન્ય ઉમેરીએ તો એકસો વીસ મળે અથવા તો એકસો આઠમાં બાર ઉમેરી શકીએ કોઈ પણ રીતે બાર ગુણ્યા અગિયાર આપણે હમણાં જ કર્યું તો તમે અગિયાર ઉમેરો તો તે એકસો બત્રીસ મળશે અને પછી બાર ગુણ્યા બાર બરાબર એકસો ચુમ્માલીસ અને આપણને બતાવે છે કે જો આપણી પાસે ડઝનના ડઝન ઈંડા હોય તો ડઝન એટલે બાર અથવા મારી પાસે હું વિચારું છું કે કુલ બાર ડઝન છે તો તે એકસો ઈંડા થશે તમને આ સંખ્યા ઘણી વખત દેખાશે તમને લાગતું હશે તેના કરતાં વધારે પણ જવા દો હવે આ બધા ઘડિયા પૂરા કરી દીધા છે હવે ભારપૂર્વક કહું છું કે તમે સમય લો અને આ યાદ રાખો કેટલાક ફ્લેશ કાર્ડ બનાવો મેં મારી વેબસાઇટમાં લખ્યું છે તે નાનું સોફ્ટવેર તમે જુઓ તમે તેને વાપરી જુઓ હાલ તે કામ કરી રહ્યું છે મેં હમણાંથી તે વાપર્યું નથી પણ હું ખરેખર તેને ફરીથી બનાવવાનો છું તો તમે જો આ વિડીયોમાં બાવીસ સોમાં જોશો ઠીક છે મારું કદાચ ત્યાં અસ્તિત્વ નહીં હોય પણ તમે આ સોફ્ટવેરનું સારું વર્ઝન મેળવી શકશો પણ તમારે તેનો અભ્યાસ કરવો પડશે તમારે તમારા વાલીને કહો કે તે તમને પ્રશ્ન પૂછે નોંધ કાર્ડ બનાવે અને તમારે શાળાએ જતી વખતે આ ગણગણાવવું જોઈએ બાર ગુણ્યા નવ એટલે કેટલા અગિયાર ગુણ્યા અગિયાર એટલે કેટલા અને એ રીતે કારણ કે આ જીવનમાં આગળ જઈને ઘણું વળતર આપશે આગામી વિડિયોમાં એ તમને હું બતાવીશ